નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર યુનિટ નંબર 8 અને રીડ નંબર 1 જે છે એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એની અંદર જે મહત્વના પોઈન્ટ હતા એનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આજે આપણે રીડ નંબર 2 જે છે તેનો આપણે અભ્યાસ કરીશું. 2 રીડ નંબર જે છે તેનું નામ જોઈએ તો એન ઇન્ટરવ્યુ વિથ ધ કેરિયર કાઉન્સલર, એટલે ઇન્ટરવ્યુ છે એ અહીંયા બતાવવામાં આવેલું છે. કેની સાથે? તો કેરિયર કાઉન્સલર. કેરિયર એટલે કારકિર્દી અને કાઉન્સલર એટલે સલાહકાર. તો કારકિર્દીની સલાહ આપનાર જે છે વ્યક્તિ સલાહ આપે છે તેની સાથેનું એક ઇન્ટરવ્યુ. અહીંયા એક કેરેક્ટર આપેલું છે પ્રતિક. પ્રતિક જે છે એને કાઉન્સલર સાથેની જે એક ઇન્ટરવ્યુ છે એની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણે યુનિટ નંબર 8 અને રીડ નંબર 1 છે તેમાં આપણે જોયું હતું કે કારકિર્દી છે એક એવા પ્રકારની છે, મુસીબતવાળી કહી શકાય, જેની અંદર તમે છે જલ્દીથી નિર્ણય લઈ શકતા નથી કે આપણે કેવા પ્રકારની કારકિર્દી પસંદ કરવી જોઈએ. તેને રિલેટેડ આપણે અભ્યાસ કર્યો હતો કે આપણને બહાર રહીને કામ કરવું ગમતું હોય તો એવા પ્રકારની જોબ પસંદ કરવી જોઈએ. જો આપણને ડેસ્કટોપ પ્રકારનું જોબ કરવું ગમતું હોય કે અંદર રહીને ઓફિસમાં વર્કઆઉટ કરવું ગમતું હોય તો આપણે તેવા પ્રકારની પસંદગી કરવી જોઈએ. આપણું વર્તન, વ્યવહાર અને આપણું જે મિજાજ છે એને ધ્યાનમાં રાખીને આપણે જોબ છે એ પસંદ કરવી જોઈએ. અને આ સૌથી મુશ્કેલી ભર્યો છે એ સવાલ છે. તો એને ધ્યાનમાં રાખીને રીડ નંબર 2 જે છે તેની અંદર ઇન્ટરવ્યુ છે કાઉન્સલર સાથે, એટલે કે સલાહકાર સાથે, તે આપણને યોગ્ય માર્ગદર્શન આપે છે. તો અહીંયા જે સમસ્યાઓ છે પ્રતિકને, એ સમસ્યાઓ અહીંયા કાઉન્સલર છે એ એના પ્રશ્ન દ્વારા અને એના જવાબ દ્વારા છે અહીંયા છે એનું સોલ્યુશન કરશે. તો એનો આપણો અભ્યાસ આપણે અભ્યાસ કરીશું. તો પેજ નંબર 90 ઉપર છે, ચાલુ થાય છે પ્લેસ. પહેલાં કયું છે જગ્યા? તો અપેક્ષ કાઉન્સલર કાઉન્સલિંગ સેન્ટર છે તે જગ્યાએ લોકો મળે છે. ત્યારબાદ ટાઈમિંગ શું છે? તો આફ્ટર અ વીક ઓફ પ્રતિક્સ આઈક્યુ એન્ડ કેરિયર ઇન્વેસ્ટિગેટ ઇન્વેન્ટરી ટેસ્ટ. હવે ટાઈમ શું હતો? તો આફ્ટર અ વીક ઓફ પ્રતિક્સ આઈક્યુ ટેસ્ટ. પ્રતિકની આઈક્યુ ટેસ્ટ, આઈક્યુ જે ટેસ્ટ લેવામાં આવી હતી, બુદ્ધિઆંક નક્કી કર્યો અને ત્યારબાદ એની કેરિયર ઇન્વેન્ટરી ટેસ્ટ, એટલે કે કાર્ય કારકિર્દીની સંશોધન પદ્ધતિ હતી તેના ઉપરથી અહીંયા એ લોકોને છે ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યું છે. ચાલો તો આપણે વધુ અભ્યાસ કરીશું. સૌથી પહેલાં પ્રતિક એન્ડ હિઝ પેરેન્ટ્સ વિઝિટ મિસ પૂજા શાહ ધ કેરિયર કાઉન્સલર ધ નેક્સ્ટ વીક. હવે બુદ્ધિઆંક જે છે એની કસોટી લીધી અને ત્યારબાદ પ્રતિક અને એના પરિવાર જે છે એ મિસ પૂજા જે છે એ અત્યારે કેરિયર કાઉન્સલર છે એને નેક્સ્ટ વીક, એટલે એના પછીના જે વીકમાં છે એને મળે છે. આ કાઉન્સની અંદર આપેલું છે એ દ્રશ્ય હતું, એ માત્ર છે ઇન્ફોર્મેશન આપી હતી. હવે અહીંયા યુનિટ ચાલુ થાય છે. તો સૌથી પહેલો પ્રશ્ન અહીંયા મિસ શાહ કહે છે, વેલકમ ઓલ ઓફ યુ, તમારા બધાનું સ્વાગત છે. આર યુ રેડી ફોર ધીસ સેશન પ્રતિક? તો પ્રતિક, તું આ સત્ર માટે તૈયાર છે? પ્રતિક સેસ, થેન્ક્સ મેડમ, આઈ એમ ઈગર ટુ હેવ ધીસ સેશન્સ. આ સેશન એટલે કે આ સત્રની હું આતુરતાપૂર્વક રાહ જોતો હતો. ચાલો પછી મિસ શાહ કહે છે, લેટ મી આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ યોર સેલ્ફ. વુડ યુ ટેલ મી વોટ યુ લાઈક ટુ ડુ ઇન યોર સ્પેર ટાઈમ? તો મિસ શાહ જે છે અહીંયા કાઉન્સલર છે એને ઇન્ટરવ્યુ ચાલુ કરી દીધું પ્રતિકનું. હવે એની સાથેનો પહેલો જ પ્રશ્ન એને પૂછવામાં આવે છે કે લેટ મી આસ્ક, તો ચાલો મને આસ્ક એટલે પૂછવા દો, યુ એટલે તમને, અ ફ્યુ ક્વેશ્ચન્સ એટલે થોડાક પ્રશ્ન, અબાઉટ યોર સેલ્ફ તો તારા વિશે મને થોડાક પ્રશ્ન પૂછવા દે. એની અંદર એનો પહેલો પ્રશ્ન પૂછવામાં આવે છે, વુડ યુ ટેલ મી, શું તું મને બતાવીશ, વોટ યુ લાઈક ટુ ડુ ઇન યોર સ્પેર ટાઈમ, એટલે કે વધારાના સમયમાં તને શું કરવું ગમે છે, વધારાનો સમય તું કેવી રીતના વ્યતીત કરે છે, તું અમને કહીશ. આ એનો પહેલો પ્રશ્ન હતો. ત્યારબાદ પ્રતિક જવાબ આપે છે. પ્રતિક કે કહ્યું, પ્રતિક સહીશ, આઈ લાઈક ટુ રીડ અબાઉટ લેટેસ્ટ સાયન્ટિફિક ઇન્વેન્શન્સ, બાયોગ્રાફિક્સ ઓફ સાયન્ટિસ્ટ એન્ડ ડિટેક્ટિવ નોવેલ્સ. ત્યારબાદ પ્રતિકનો જવાબ કંઈક આવો હતો, એને કીધું આઈ લાઈક ટુ રીડ, મને વાંચવું ગમે છે. એને કીધું વધારાનો સમય તમને ક્યાં પસાર કરવો ગમે છે? આવું કાઉન્સલરે પૂછ્યું ત્યારે પ્રતિકે જવાબ આપ્યો છે કે આઈ લાઈક ટુ રીડ અબાઉટ ધ લેટેસ્ટ સાયન્ટિફિક ઇન્વેન્શન, એટલે અદ્યતન જે વૈજ્ઞાનિક સંશોધનો થાય છે તે, ત્યારબાદ વૈજ્ઞાનિકની જીવન ચરિત્ર છે તેના વિશે, અને ડિટેક્ટિવ નોવેલ આ છે એ મને વાંચવું ખૂબ જ ગમે છે. ડિટેક્ટિવ નોવેલ એટલે શું?
તો અહીંયા આપણે સીઆઈડી ની જેમ છે સંશોધનાત્મક કંઈક હોય એવા પ્રકારની જે વાર્તાઓ છે એને વધુ વાંચવી ગમે છે સાથે સાથે આઈ એમ ફોન્ડ ઓફ ધ સોલ્વિંગ પઝલ ટુ અને સાથે સાથે મને ફોન્ડ એટલે શોખ છે કે ન તો સોલ્વિંગ પઝલ પઝલ એટલે આપણે અલગ અલગ પઝલ હોય જેની અંદર છે સોલ્યુશન કરવામાં ખૂબ જ વાર લાગતો હોય તો એની અંદર થોડુંક એક્સાઇટમેન્ટ હોય પ્રતિક માટે તો અહીંયા એવા પ્રકારનું છે પઝલ એને સોલ્વ કરવું પણ ખૂબ જ ગમે છે તો એનું અહીંયા વાત કરીએ તો સાયન્ટિફિક ઇન્વેન્શન છે બાયોગ્રાફિક્સ ઓફ ધ સાયન્ટિસ્ટ અને ડિટેક્ટિવ નોવેલ અને સોલ્વિંગ ધ પઝલ આ ચાર પ્રકારનું એ સ્પેર ટાઈમમાં છે એ વધુ છે એમાં એ સમય આપે છે ત્યારબાદ મિસ્ટર શાહ સેઝ સોરી મિસ્ટર મહેતા સેઝ એટલે એ કોણ છે તો એના પિતાજી છે હિઝ ફાધર સેડ એને કહ્યું પ્રતિક આઈ હેવ ટોલ્ડ યુ નોટ ટુ વેસ્ટ ટાઈમ ઇન આફ્ટર ટાઈમ આફ્ટર પઝલ સ્ટીલ ડીડ યુ ધેટ તો પ્રતિકને અહીંયા તરત જ એના પિતાજીએ કીધું કે આઈ હેવ ટોલ્ડ યુ મેં તને પહેલાં જ કીધું હતું કે નોટ ટુ વેસ્ટ ટાઈમ આફ્ટર પઝલ પઝલની પાછળ સમય નહીં બગાડ સ્ટીલ યુ ડીડ ધેટ અને છતાં પણ તે સમય બગાડ્યો તો મિસ શાહ સેઝ એટલે કાઉન્સલર કીધું ઇટ્સ ઓકે મિસ્ટર મહેતા સોલ્વિંગ પઝલ એડ ટુ ધ લોજિકલ એબિલિટી ઓફ અ ચાઇલ્ડ તો તરત જ મિસ શાહ છે એટલે કાઉન્સલરે એને કીધું કે ઇટ્સ ઓકે કાંઈ વાંધો નહીં મિસ્ટર મહેતા સોલ્વિંગ પઝલ્સ કે પઝલને સોલ્વ કરવું ને એ શું કરશે તો એડ ટુ ધ લોજિકલ એબિલિટી ઓફ ચાઇલ્ડ તે છે બાળકની અંદર તર્ક શક્તિ છે ને વધારે છે લોજિકલ એટલે તર્ક અને એબિલિટી એટલે શક્તિ તો લોજિકલ જે શક્તિ છે એમાં છે ને એ વધારે છે એની બાળક જેમ સોલ્વિંગ પઝલ કરતા હોય પઝલને સોલ્વ કરવું તે એક પ્રકારનો છે બુદ્ધિ છે એની લોજિકલ એબિલિટી છે ને બાળકોની એને શું કરશે એડ કરે છે એનો મતલબ વધારે છે મિસ્ટર મહેતા ઓ આઈ સી એટલે મિસ્ટર મહેતાએ તરત કહી દીધું અરે આઈ સી એટલે હા હવે મને સમજાઈ ગયું કાંઈ વાંધો નહીં એ વાતમાં કહે છે મિસ સાસેજ પ્રતિક વોટ ટાઈપ ઓફ કો કરિક્યુલર એક્ટિવિટી ડીડ યુ પાર્ટિસિપેટ ઇન ડ્યુરિંગ યોર સ્કૂલ ડેઝ હવે મિસ શાહે પૂછ્યું કાઉન્સલર જે છે એને એને કીધું પ્રતિક વોટ ટાઈપ ઓફ કો કરિક્યુલર એક્ટિવિટી એટલે કેવા પ્રકારની સહ અભ્યાસ પ્રવૃત્તિ જે છે ડીડ યુ પાર્ટિસિપેટ તે ભાગ લીધો છે કેમાં તો એની ડ્યુરિંગ સ્કૂલ ડેઝ શાળાની સમય દરમિયાન બરોબર છે તે છે કેવા પ્રકારની સહ અભ્યાસિક જે પ્રવૃત્તિ ચાલતી હોય સ્કૂલમાં એમાં ભાગ લીધેલો છે તો પ્રતિક કે જવાબ આપ્યો આઈ ટુક પાર્ટ ઇન અ સાયન્સ ફેર એન્ડ અવર પ્રોજેક્ટ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ એટ ધ સ્ટેટ લેવલ કોમ્પિટિશન તો એને કીધું કે આઈ ટુક અ પાર્ટ મેં ભાગ લીધો છે કેમાં તો સાયન્સ ફેર વિજ્ઞાન મેળો જે છે એની અંદર મેં ભાગ લીધેલો છે એન્ડ અવર પ્રોજેક્ટ અને અમારો જે પ્રોજેક્ટ હતો ને એ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ પહેલું ઇનામ મળ્યું હતું કેમાં તો એટ સ્ટેટ લેવલ કોમ્પિટિશન એટલે કે રાજ્ય કક્ષાની જે સ્પર્ધા હતી તેની અંદર અમારો જે પ્રોજેક્ટ હતો તેને પહેલું ઇનામ મળેલું હતું તો મિસિસ સાસેસ ધેટ મીન્સ યુ હેવ ટુ કીન ઇન્ટરેસ્ટ એન્ડ સમ ક્રિએટિવ ઇન ફિલ્ડ ઓફ સાયન્સ એનો મતલબ મિસ મહેતા કહે છે કે ધેટ મીન્સ એનો મતલબ એવો થાય યુ હેવ કીન કીન એટલે તું છે ને ખૂબ જ અને ઇન્ટરેસ્ટ એટલે તને રસ હોય તને ખૂબ જ રસ છે બરોબર છે કેમાં તો સમ ક્રિએટિવ ઇન ફિલ્ડ ઓફ સાયન્સ એટલે કે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં સર્જનાત્મક કાર્યની અંદર તને ખૂબ જ રસ છે ડીડ યુ મેક ધ મોડલ યોર સેલ્ફ ડીડ યુ એટલે તે અને મેં કેટલા બનાવ્યો છે અને મોડેલ યોર સેલ્ફ એટલે જાતે તો તે છે એનું જે મોડેલ ચાર્ટ જે બી કાંઈ આવતું હોય તે જાતે બનાવ્યો છે ડીડ યુ એક્સપ્લેન ઇટ ટુ ધ વિઝિટર ટુ અને અને સાથે સાથે તે એ જે એક્સપ્લેન એટલે કે સમજાવવું તો વિઝિટર જે મુલાકાતીઓ આવતા હોય સાયન્સ ફેરની અંદર તમારા પ્રોજેક્ટને રિલેટેડ તમને પ્રશ્ન પૂછે વાત કરે તમે દર્શાવતા હોય કે એ શું કહેવા માંગે છે આ તમામ વસ્તુ તે એ પણ સમજાવી હતી કે સમજાવ્યું હતું એક્સપ્લેન કર્યું હતું પ્રતિક સાઈઝ નો મેડમ માય પ્રોજેક્ટ પાર્ટનર ડીડ ઓલ ધેટ તરત એને કહી કે નહીં મેડમ સમજાવવાની વાત કરીએ તો એની અંદર માય પાર્ટનર ડીડ ઓલ ધેટ મારા પાર્ટનર જે હતો પ્રોજેક્ટ પાર્ટનર એને આ બધું કર્યું હતું મેં કાંઈ સમજાવ્યું હતું નહીં આઈ ઓનલી સિલેક્ટ ધ પ્રોજેક્ટ મેં શું કામ કર્યું તો માત્ર ને માત્ર આઈ ઓનલી સિલેક્ટેડ ધ સબ્જેક્ટ મેં સૌથી પહેલાં છે એ વિષય પસંદ કર્યો પ્રિપેર ધ ચાર્ટ એને અનુરૂપ જે ચાર્ટ બનાવવાનો એને મેં પ્રિપેર કર્યું એટલે તૈયાર કર્યા એન્ડ ડાયાગ્રામ એન્ડ મેડ ઓલ ધ પ્લાનિંગ અબાઉટ ધ પ્રેઝન્ટેશન મેં ચાર્ટ બનાવ્યો આ ડાયાગ્રામ બનાવ્યો અને સાથે સાથે મેડ ઓલ ધ પ્લાનિંગ બધા પ્લાનિંગ અને જે પ્રેઝન્ટેશનને લગતા જે પ્લાનિંગ હતા એ મેં છે એ બનાવ્યા હતા
In fact, I wrote the speech for the presentation. અને હકીકતમાં કે ઇનફેક્ટ એટલે હકીકતમાં આઈ રોટ ધ સ્પીચ ફોર ધ પ્રેઝન્ટેશન અને પ્રેઝન્ટેશન માટેની જે સ્પીચ હતી એ પણ મેં તૈયાર એટલે કે ટૂંકમાં લખી હતી. મિસ સાસેજ, ધેટ્સ વેરી ગુડ. એનો મતલબ આ તો બહુ સારું કહેવાય. જો પ્રતિક જે છે એને અહીંયા કેવા પ્રકારનું, એને છે એ જાતે પ્રોજેક્ટ બનાવી દીધો. પહેલાં તો સબ્જેક્ટ પસંદ કર્યો, ત્યારબાદ ચાર્ટ પણ બનાવ્યું, ડાયાગ્રામ બનાવ્યું, સાથે સાથે છે એને પ્રેઝન્ટેશન કેવી રીતના કરવાનું છે એનું પ્લાનિંગ પણ અહીંયા એને સમજાવ્યું. એન્ડ અને હકીકતમાં તો એવું પણ કીધું, ઇનફેક્ટ આઈ રોટ ધ સ્પીચ ફોર ધ પ્રેઝન્ટેશન. અને પ્રેઝન્ટેશન કેવી રીતના રજૂ કરવું, કેવી રીતના આપવાનું થાય છે એની સ્પીચ પણ મેં તૈયાર કરી હતી. એનો મતલબ એક જ કામ એને નથી કર્યું, સમજાવ્યું નથી, બાકી કેવી રીતના સમજાવવું એ પણ એને લખ્યું હતું. એનો મતલબ એવું થાય કે સાયન્સના રિગાર્ડિંગ જે બી ઇન્ફોર્મેશન હતી, જે કાંઈ સમજાવવાનું આવે, જે કાંઈ ડાયાગ્રામ કે ચાર્ટ તૈયાર કરવાનો આવે, પ્રોજેક્ટ ઇવન અને સાથે સબ્જેક્ટ પણ, આ બધું છે એ પ્રતિક કર્યું હતું. પ્રતિક એક કામ નથી કરેલું, કહ્યું તો એક્સપ્લેન ટુ ધ વિઝિટર, જે મુલાકાતીઓ આવે એને સમજાવવાનું, એ કામ એને કરેલું નથી. એનો મતલબ બાકીનું બધું જે વર્કઆઉટ છે એ બધું ટાસ્ક આખે આખું છે એ પોતે છે એ કરીએ કહ્યું હતું. અને મિસ સાસે, ધેટ્સ વેરી ગુડ, આ તો ખૂબ જ સારું કહેવાય. ઇટ મીન્સ, એનો મતલબ એવો થાય, યુ ડોન્ટ લાઈક ટુ ટોક મચ. એનો મતલબ એવો થાય કે તને વધુ વાતું કરવું ગમતું નથી. જો તે પ્રોજેક્ટ છે એ સબ્જેક્ટ તૈયાર કર્યો, ત્યારબાદ એને રિગાર્ડિંગ જે પ્રિપેરેશન કરવાનું હોય, જેમ કે ચાર્ટ બનાવવાનું, ડાયાગ્રામ બનાવવા, આ પણ તે કર્યું. ઇવન તે બરાબર સ્પીચ જે છે એ પણ લખી આપી. એનો મતલબ તું આ બધું તૈયાર તે કરી લીધું જાતે, બરાબર. આ તો બહુ સારું કહેવાય, પણ ધેટ મીન્સ એવું થાય કે યુ ડોન્ટ લાઈક ટુ ટોક મચ, તને વધુ વાતો કરવી નથી ગમતી. તો સાથે સાથે કહે છે મિસ્સા કે યુ લાઈક ટુ વર્ક બિહાઇન્ડ ધ કર્ટેન. યુ લાઈક એટલે તને પસંદ છે, ટુ વર્ક, વર્ક એટલે કામ કરવું, બિહાઇન્ડ ધ કર્ટેન એનો મતલબ પડદાની પાછળ રહીને તને કામ કરવું ગમે છે. પ્રતિક જે છે એ જે કંઈ વર્ક કર્યું, જે કાંઈ જે રીતના એનો પ્રોજેક્ટ છે એ રાજ્યકક્ષાએ કોમ્પિટિશનમાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું, અને છતાં પણ અહીંયા જોઈએ તો એને ઓલમોસ્ટ બધું કામ એને જ કર્યું છે. અને એ જ રીતના એને એક જ વસ્તુ નક્કી કર્યું, મિસ શાહ જે છે કેરિયર કાઉન્સલર, એને એવું કીધું કે તને પડદાની પાછળ રહીને કામ કરવું ગમે છે, લોકોની સામે તને શો ઓફ કરવો નથી ગમતો, બતાવવું છે બરાબર જ કે બધું મેં કર્યું એવું તને પસંદ નથી. પ્રતિક સેસ, યસ મેડમ આઈ બિલીવ. તો પ્રત્યેકે તરત કીધું કે હા મેડમ, મને પડદાની પાછળ રહીને કામ કરવું ગમે છે. આઈ બિલીવ, અને હું એમ પણ માનું છું કે અ થોટ ઇઝ મોર પાવરફુલ ધેન એન એક્શન. એનો મતલબ થાય અ થોટ એટલે વિચાર જે છે એ મોર પાવરફુલ એટલે વધારે છે, એ કેવો છે, શક્તિશાળી છે. કેને કરતા ધેન એક્શન એટલે કાર્ય કરતા, તો કાર્ય કરતા વિચાર જે છે ને એ વધારે શક્તિશાળી છે. કાર્ય કરતા વિચાર તમારો જે છે એ વધારે શક્તિશાળી હોય છે, આવું પ્રતિક માને છે. અને એને એકોર્ડિંગ ટુ છે એ હંમેશા છે એને પડદાની પાછળ રહીને કામ કરવું ગમે છે, અહીંયા લોકોને શો ઓફ કરવું પસંદ નથી. લોકોને એમ બતાવવા નથી માંગતો કે ભાઈ આ બધું મેં કામ કર્યું છે, એવું નથી બતાવવા માંગતો. ઓકે, તો પછી મિસ્ટર મહેતા કહે છે, ઇટ્સ નોટ લાઈક ધેટ મેડમ, તેવું નથી એકદમ કે એ નથી બોલતો. હી ટોક્સ લેસ, તે ઓછી વાતો કરે છે. શું કામ? એને એમ કીધું કે મને વાતો કરવું છે એ બહુ નથી ગમતું. તો મિસ્ટર મહેતા જે એના પિતાજી છે એને કીધું, ઇટ્સ નોટ લાઈક ધેટ, તેવું નથી મેડમ. એનો મતલબ એવું થાય, હી ટોક્સ લેસ, તે ઓછું બોલે છે. શું કામ બોલે છે? બીકોઝ હી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હિઝ કોમ્પ્યુટર, તે હંમેશા તેને કોમ્પ્યુટર સાથે વ્યસ્ત જ હોય છે. અહીંયા મેડમ એવું કીધું કાઉન્સલરે કે પ્રતિક જે છે એનો મતલબ એને ઓછી વાતો કરવી ગમે છે, બરોબર છે. તો એના પિતાજીએ એને કીધું કે હા, એનો મતલબ એવો નથી એને ઓછું બોલવું, એનો મતલબ એવું થાય કે સતત છે ને કોમ્પ્યુટરમાં વ્યસ્ત હોય, એના કારણે બોલવાનું જ નથી આવતું. એટલે એના પિતાજી છે અહીંયા છે એ વિરોધ કરતા હોય તેવું લાગે છે. પછી આગળ, આઈ થિંક હી લાઈક ટુ ઓપરેટ મશીન્સ. અને એના પિતાજી એવું કીધું કે મને તો એવું લાગે છે કે એના એને છે ને લાઈક ટુ શું ગમે છે, હી થિંક વિચારે છે કે ઓપરેટ ધ મશીન, મશીનોને ઓપરેટ કરવા, કાર્યક્ષમ કરવું, તેની સાથે કાર્ય કરવું એને વધારે પસંદ છે. ડોન્ટ યુ થિંક હી શુડ ગો ફોર મેકેનિકલ એન્જિનિયર? તમને શું લાગે છે, એને મેકેનિકલ એન્જિનિયરિંગમાં ન જવું જોઈએ? After all, his brother is quite success in the same field. અને આમ છતાંય તેના જે ભાઈ છે, બરાબર, તેનો ભાઈ is quite successful. Quite એટલે ખૂબ જ, અને successful એટલે સફળ છે, in the same field. અને આ જ એક સરખું જે ક્ષેત્ર છે તેની અંદર તેનો ભાઈ પણ છે એ ખૂબ જ સફળ છે. ત્યારબાદ
Pratik can Pritesh can easily join him. અને પ્રતિશ જે છે તેનો બ્રધર જે છે એ સરળતાથી તેની સાથે જોડાઈ પણ જાય છે. એનો મતલબ એના પિતાજી એવું કીધું કે પ્રતિક જે છે એને મશીનને ઓપરેટ કરવા ગમે છે અને એનો મતલબ એવો થાય કે એને મેકેનિકલ એન્જિનિયરિંગ કરવું જોઈએ. પણ હા, અહીંયા સાથે એમ પણ સમજાય છે એનો ભાઈ પણ આ સેમ ફિલ્ડમાં છે. તો એનો મતલબ એવું કહેવા માંગે છે, એટલું જ નહીં સાથે સાથે પ્રિતેશ જે એનો ભાઈ છે પ્રતિકનો, એ છે એની સાથે સરળતાથી એની સાથે જોડાઈ પણ જાય છે. એનો મતલબ એ જે વર્કઆઉટ કરતો હોય, જે કામ કરતો હોય, તો એના કામની સાથે એ પણ એની સાથે જોડાઈ જતો હોય છે. પ્રતિક છે એની સાથે પણ જોડાઈ જાય. એનો મતલબ પ્રતિકને છે એની એ બાબતમાં પણ રસ્તો ખરો છે જ, એટલે કે એ કરી શકે છે. આવું એને પિતાજીનું માનવું છે કે એ મેકેનિકલ એન્જિનિયર એ કરી શકે છે, એને આ કરવું જોઈએ. મિસ શાહ કહે છે, હિઝ બ્રધર સક્સેસ ઇન ધેટ ફિલ્ડ ડઝન્ટ મીન પ્રિતેશ શુડ ઓલ્સો ચૂઝ ધ સેમ. અહીંયા છે પ્રિતેશ લખેલું છે, પણ ખરેખર અહીંયા પ્રતિક આવવું જોઈએ. ઓકે, અહીંયા થોડીક મિસ્ટેક છે ટેક્સ્ટ બુકની. તો હિઝ બ્રધર સક્સેસ ઇન ધેટ ફિલ્ડ, એનો ભાઈ જે ફિલ્ડમાં સફળ છે, બરોબર છે, ધેટ ડઝન્ટ મીન, એનો મતલબ એવો નથી કે અહીંયા પ્રતિક શુડ ઓલ્સો ચૂઝ ધ સેમ, પ્રતિકને પણ એ જ કેરિયર પસંદ કરવી એવું જરૂરી નથી. કારણ કે એ જે વ્યક્તિ સફળ થયો છે તો એવું એ પણ જરૂરી નથી કે એનો ભાઈ હોવાથી તે કેરિયરમાં એ પણ છે એ આગળ વધે, એવું જરૂરી નથી. બંનેના જે માઇન્ડસેટ છે એ અલગ પ્રકારના હોય છે. પ્રિતેશ માઇટ હેવ અ ડિફરન્ટ પર્સનાલિટી ઓલ ટુગેધર. પ્રિતેશ માઇટ એટલે કદાચ, હેવ અ ડિફર એટલે અલગ હોઈ શકે છે, પર્સનાલિટી ઓલ ટુગેધર એનો મતલબ પ્રિતેશનું વ્યક્તિત્વ છે એ અલગ પ્રકારનું હોઈ શકે છે. બંનેનું વ્યક્તિત્વ એક સરખું હોય એવું જરૂરી નથી, બરાબર. એનો મતલબ આવો થાય કે પ્રિતેશનું જે માઇન્ડસેટ છે, એનું જે વ્યક્તિત્વ છે એ પ્રતિક કરતાં અલગ હોઈ શકે છે, એટલે એવું જરૂરી નથી. પ્રિતેશ અને પ્રતિક બંનેનું કેરિયર એક જ પ્રકારનું જે છે એ બંનેને એક જ પ્રકારનું કેરિયર પસંદ કરવું અને બે સફળ એક જ સાથે થાય એવું જરૂરી નથી. બંનેનું છે વ્યક્તિત્વ અલગ હોઈ શકે છે. ભાઈ હોય તો કાંઈ વાંધો નહીં, પણ એનાથી કાંઈ ફરક પડતો નથી. કેરિયર છે એ અલગ પ્રકારનું હોઈ શકે બંને માટે. પ્રતિક સેઝ, યુ આર રાઈટ મેડમ. પ્રતિકે તરત કીધું કે હા મેડમ, તમે સાચા છો. આઈ વર્ક ઓન કોમ્પ્યુટર ટુ સર્ચ અ ન્યૂ થિંગ્સ અને પ્રિપેર અ પીપીટી, અને પ્રેઝન્ટેશનની જે ફાઇલ છે એ તૈયાર કરવી પણ એને ગમે છે. આઈ વર્ક ઓન કોમ્પ્યુટર, હું કોમ્પ્યુટર માટે એટલા માટે કામ કરું છું કારણ કે હું નવી વસ્તુ શોધું અને તેને રિગાર્ડિંગ છે એ નવી છે એ પ્રેઝન્ટેશન છે એ પ્રિપેર કરી શકું. આઈ લાઈક ટુ એક્યુમ્યુલેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ફંડામેન્ટલ થિયરીઝ ઓફ કેમિસ્ટ્રી. આઈ લાઈક ટુ એક્યુમ્યુલેટ, એનો મતલબ સંગ્રહ કરવો, કલેક્ટ કરવો, એ મને પસંદ છે સંગ્રહ કરવો. ઇન્ફોર્મેશન એટલે માહિતી, કેને રિગાર્ડિંગ કહે છે, તો અબાઉટ ધ ફંડામેન્ટલ થિયરીઝ ઓફ કેમિસ્ટ્રી, અને મતલબ રાસાયણના મૂળભૂત સિદ્ધાંતો વિશે માહિતી એકત્રિત કરવી તે મને ગમે છે. એનો મતલબ કોઈ પણ કાર્ય થાય છે તો એની પાછળનું સિદ્ધાંત શું છે, એ શેના કારણે થાય છે, શા માટે, તો એ જે બાબત છે અહીંયા કહે છે. ફંડામેન્ટલ એટલે શું થાય, મૂળભૂત, અને થિયરી ઓફ કેમિસ્ટ્રી એટલે રાસાયણના મૂળભૂત સિદ્ધાંતો, થિયરી એટલે સિદ્ધાંતો વિશે માહિતી સંગ્રહ કરવી મને ગમે છે, એટલા માટે હું કોમ્પ્યુટરની અંદર હંમેશા સતત પ્રવૃત્તિ કરતો હોઉં છું. ઓકે, તો અહીંયા પિતાજી એવું કીધું હતું કે આ સતત છે એ કોમ્પ્યુટરમાં મથતો હોય અને એના જ કારણે કોમ્પ્યુટરમાં એ જે છે એ માહિતી એ લેતો હોય છે. એના પિતાજીને નથી ખબર, બરાબર છે, પણ એને એવું લાગતું સતત કોમ્પ્યુટરમાં કંઈક ને કંઈક કામ કરતો હોય છે. એનો મતલબ એને મેકેનિકલ એન્જિનિયર બનવું છે, જેથી કરીને કોમ્પ્યુટર રિગાર્ડિંગ કંઈ હોય તો એમાં એ આગળ વધે. પણ અહીંયા વસ્તુ અલગ હતી, એ કોમ્પ્યુટરનો યુઝ એટલા માટે કરે છે જેના કારણે એને રિગાર્ડિંગ જે બીજી ઇન્ફોર્મેશન જોઈતી હોય તે છે એ અહીંયાથી શોધી શકે. અને એને એ રિગાર્ડિંગ જે માહિતી જે છે, જેમ કે રાસાયણના મૂળભૂત સિદ્ધાંતો વિશે જે માહિતીનો સંગ્રહ કરવી એને ગમે છે એ મેળવવા માટે એ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. મિસ શાહ સેઝ, એક્સિલન્ટ, આ તો એ ખરેખર અદ્ભુત કહેવાય. ધેટ મીન્સ યુ લાઈક ટુ ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ બિહાઇન્ડ ધ થિંગ્સ. એનો મતલબ એવો થાય કે યુ એટલે તને લાઈક ટુ ફાઇન્ડ એટલે શોધવું ગમે છે, ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું ગમે છે, ધ ટ્રુથ એટલે સત્ય, અને બિહાઇન્ડ ધ થિંગ એટલે વસ્તુની પાછળ, એટલે હકીકતની પાછળ સત્ય શોધવું એ તને ગમે છે. કોઈ પણ કાર્ય છે એ થયું હોય, કોઈ પણ ઘટના બની, કાંઈ પણ વસ્તુ બનતી હોય તો એની પાછળનું રહસ્ય શું છે, બરાબર છે, એ જે જાણવું છે એની માહિતી ભેગી કરવી એ તને છે ને એ ગમે છે. એનો મતલબ હકીકતની પાછળનું સત્ય શોધી કાઢવું, બરાબર, કાઢવામાં તને રસ છે.
કોઈ પણ બાબત છે એની પાછળનું સત્ય શું છે, શા માટે એ ઘટના બની, શું રીઝન છે, એનો સિદ્ધાંત કે સિદ્ધાંતના બેઝ ઉપર તે કામ કરે છે એ શોધવું છે ને એ તને ગમે છે. વિચ ઇઝ યોર ફેવરિટ ટીવી શો, અને તને ટીવી પ્રોગ્રામની વાત કરીએ તો એમાં તારો ફેવરિટ શો કયો છે. પ્રતિક સેઝ આઈ લાઈક હાઉ થિંગ્સ આર મેડ, વસ્તુ કેવી રીતના બને છે એવા પ્રકારનો એક પ્રોગ્રામ આવે છે બરોબર, બ્રેઇન ગેમ્સ એન્ડ ધ સાયન્સ ઓફ સ્ટુપિડ ઓફ ડિસ્કવરી, આ ત્રણ શો જે છે એ પ્રતિકને ગમે છે. પ્રતિકે પહેલાં કીધું કે આઈ લાઈક, મને પસંદ છે હાઉ થિંગ્સ આર મેડ, હાઉ થિંગ્સ આર મેડ છે ડિસ્કવરીમાં આવે છે. પછી બ્રેઇન ગેમ્સ, મગજને કવાયત કરવા માટેની જે રમતો આવે છે તે, અને નંબર થર્ડ સાયન્સ ઓફ સ્ટુપિડ ઓન ડિસ્કવરી જે આવે છે એ પ્રોગ્રામ, એ દરેક છે એ સાયન્સને રિગાર્ડિંગ આવે છે. તો આ જે છે એને એ જોવા ખૂબ જ ગમે છે. ધે એક્સપ્લેઇન હાઉ ધ રૂલ્સિસ ઓફ સાયન્સ આર એપ્લાઇડ ટુ અવર રૂટીન લાઈફ, અને હા ધે એક્સપ્લેઇન તેઓ આ શા માટે પ્રોગ્રામ જોયો છે, વાઇસ બીકોઝ ઓફ ધ એક્સપ્લેઇન તે એ સમજાવે છે કે હાઉ ધ રૂલ્સિસ, હાઉ ધ રૂલ્સ એટલે નિયમો જે છે ઓફ સાયન્સ એટલે વિજ્ઞાનના, આર અપ્લાઈડ ટુ અવર રૂટીન લાઈફ, આપણે દૈનિક જીવનની અંદર વિજ્ઞાનને આપણે બરોબર છે કેવી રીતના આપણે એના નિયમોને આપણા જીવનની અંદર ઉતારી શકીએ, અપ્લાય કરી શકીએ, લાગુ પડાવી શકાય બરોબર છે, તે આપણને છે ને આ ત્રણેય જે પ્રોગ્રામના નામ આપ્યા એ આપણને શીખવે છે સાચા અર્થમાં. ઓકે, પછી આપણે આગળ જોઈએ તો મિસ સાહસિસ, ઇટ્સ નાઇસ ટુ નો ધેટ, અને તે જાણીને ખરેખર મને આનંદ થયો. ઇનફેક્ટ આઈ લાઈક ધોઝ શો ટુ, અને હકીકતમાં વાત કરું તો તે પ્રોગ્રામ મને પણ ગમે છે, આવું કેરિયર કાઉન્સલરે કીધું બરોબર છે, એટલે તે જાણીને મને આનંદ થયો અને સાથે સાથે એ પ્રોગ્રામ મને પણ ગમે છે. વુડ યુ ટેલ મી અબાઉટ યોર રોલ મોડલ, શું તું મને તારા રોલ મોડલ વિશે કહીશ. પ્રતિક સહિત પ્રતિકે કહ્યું થોમસ આલ્વા એડિસન એ છે એ મારો રોલ મોડેલ છે, કારણ કે એ જ એટલે કારણ કે હી ઇન્વેન્ટેડ અ લોટ ઓફ થિંગ્સ ટુ સર્વ મેનકાઇન્ડ, કારણ કે તેને માનવની સેવા માટે ઘણા બધા છે બરાબર ઇન્વેન્શનો કર્યા, શોધ કરી, વસ્તુઓ છે એ બનાવી. એઝ હી ઇન્વેન્ટેડ, કારણ કે હી ઇન્વેન્ટેડ એટલે હી એટલે અહીંયા એડિસને શું કર્યું તો હી ઇન્વેન્ટેડ એને શોધ કરી, અલોટ એટલે ખૂબ જ, ઓફ સ્મોલ થિંગ્સ એટલે નાની નાની વસ્તુઓ ટુ સર્વ મેનકાઇન્ડ એટલે માનવ જાત માટે, તો માનવની સેવા માટે એને ઘણી બધી નાની નાની જે વસ્તુઓ છે એ બનાવી, અને એના જ કારણે અહીંયા બરાબર થોમસ આલ્વ એડિસન જે છે એનો એક રોલ મોડેલ તરીકે અહીંયા પ્રતિક જુએ છે. પ્રતિકનું એઝ અ રોલ મોડેલ કોણ છે તો અહીંયા થોમસ આલ્વ એડિસન, એનું કારણ શું તો માનવની સેવા માટે એને ઘણી બધી વસ્તુઓ નાની નાની જે છે સંશોધનો કર્યા છે, જેના કારણે માનવજાત છે એ આટલા આરામદાયકથી રહી શકે છે. મિસ સાહસિસ, વુડ યુ ઓલ્સો લાઈક ટુ સર્વ મેનકાઇન્ડ વિથ ધ હેલ્પ ઓફ સાયન્સ, વુડ યુ ઓલ્સો લાઈક, શું તને પણ ગમશે ટુ સર્વ એટલે સેવા કરવી મેનકાઇન્ડ એટલે માનવજાતની વિથ ધ હેલ્પ ઓફ સાયન્સ, તો સાયન્સની મદદથી અહીંયા લોકોની સેવા કરવી તને ગમશે. તો પ્રત્યેક સાયન્સ, યસ મેડમ આઈ કાન્ટ સી પીપલ ઇન અ પેઇન, તો પ્રત્યેકે સરસ મજાનો જવાબ આપ્યો. પ્રત્યેક કીધું કે હા મેડમ, મને સાયન્સની મદદથી છે એ લોકોની સેવા કરવી મને ગમશે, કારણ કે આઈ કાન્ટ સી પીપલ ઇન અ પેઇન, લોકો છે એને હું દુઃખમાં જોઈ શકતો નથી, હવે ન જોવાના કારણે એને હું મદદ કરવા માટે હું તૈયાર છું, એવો છે ને અહીંયા ભાવ દર્શાવે છે. મિસ સાસેસ, વોટ કાઇન્ડ ઓફ લાઇફસ્ટાઇલ ડુ યુ પ્રિફર, તને કેવા પ્રકારનું જીવન છે, જીવનશૈલી, જીવન પદ્ધતિ છે એ પસંદ તું કરીશ, કેવા પ્રકારની પસંદ કરીશ. Do you wish to have luxurious life? શું તને છે તારું જીવન છે એ મોજ શોખથી વિતાવવું ગમશે? Do you wish, ઈચ્છા હોવી, બરાબર, to have એટલે હોવું, અને luxurious life એટલે શું થાય, મોજ શોખનું જીવન, તો તું ઈચ્છે છે કે તારું જીવન મોજ શોખથી ભરાય, ભરપૂર હોય. પ્રતિક સાઈઝ, નો મેડમ, નહીં મેડમ, મારે બરોબર છે જીવન પદ્ધતિ છે એ કંઈ મોજ શોખથી જીવનનું વ્યતીત કરવું તેવા પ્રકારની મારે નથી જોઈતી. નો મેડમ, આઈ ડુ બિલીવ ઇન સિમ્પલિસિટી, માત્ર ને માત્ર હું સાદગીપૂર્ણ જીવનની અંદર બરોબર હું માનું છું કે સાદગીપૂર્ણ જીવન જ વ્યક્તિએ જીવવું જોઈએ, બિલીવ હું એમાં માનું છું સાદગીપૂર્ણ જીવનમાં. આઈ થિંક, મને એવું લાગે છે, સેટિસ્ફેક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન મની, કે સંતુષ્ટિ છે ને એ રૂપિયા કરતાં પણ છે ને એ વધારે મહત્વની છે. સેટિસ્ફેક્શન એટલે શું થાય તો સંતુષ્ટિ
ઇઝ મોર એટલે વધારે અને ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વની હોવી. કેના માટે? તો ધેન મની એટલે પૈસા કરતાં, રૂપિયા કરતાં. રૂપિયા કરતાં છે ને આપણને આત્મસંતુષ્ટિ હોય ને એ સૌથી વધારે મહત્વની બાબત છે. ત્યારબાદ મિસાસ ઇઝ, ધેટ મીન્સ યુ વિલ બી સેટિસ્ફાઈ વિથ ધ રેગ્યુલર ઇન્કમ. એનો મતલબ એવો થાય કે તે નિયમિત જે આવકની આવક રીતું છે સંતુષ્ટ થઈશ, એવું થાય ને. તો યુ ડોન્ટ હેવ ડ્રીમ ટુ બી અ મિલેનિયર. શું તારે લાખોપતિ બનવાની કોઈ ઈચ્છા નથી? અહીંયા મિલેનિયર એટલે થાય લાખોપતિ, અને ડ્રીમ એટલે સપના જોવા. તો લાખોપતિ બનવાનો તો શોખ નથી, સપના નથી. પ્રતિક સાઈઝ, યુ આર રાઈટ મેડમ, આઈ ડોન્ટ લાઈક ધ ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ ઓર ધ અપ્સ એન્ડ ડાઉન્સ ઓફ ધ કોર્પોરેટ વર્લ્ડ. પછી આગળ, આઈ વોન્ટ ટુ કન્ટ્રીબ્યુટ માય ટેલેન્ટ ફોર ધ પ્રોગ્રેસ ઓફ ધ નેશન. ત્યારબાદ અહીંયા પ્રતિક કહે છે, યુ આર રાઈટ મેડમ, તમે સાચા છો મેડમ, મને કોઈ મિલેનિયર બનવાનો કાંઈ શોખ નથી, બરાબર. નિયમિત રેગ્યુલર જે ઇન્કમ આવશે એનાથી હું સંતુષ્ટ થઈ જઈશ. ઓકે, પછી આગળ શું કે, આઈ ડોન્ટ લાઈક ધ ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ. એનો મતલબ ઔદ્યોગિક જે વાતાવરણ હોય છે, ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક અને એન્વાયરમેન્ટ એટલે વાતાવરણ જે છે, બરાબર. તે અને સાથે સાથે અપ્સ એન્ડ ડાઉન, ઉતાર અને ચઢાવ જે છે, ઉતાર ચઢાવ જે પ્રકારના થતા હોય ઓફ ધ કોર્પોરેટ વર્લ્ડ એટલે સંસ્થાકીય જગતના, સંસ્થાકીય જગતની અંદર જે ઔદ્યોગિક વાતાવરણ છે એનો ઉતાર ચઢાવ છે એ પણ મને ગમતા નથી, એ પણ મને પસંદ નથી. આઈ વોન્ટ ટુ કન્ટ્રીબ્યુટ માય ટેલેન્ટ, મારે મારું જે કન્ટ્રીબ્યુટ કરવું છે, કન્ટ્રીબ્યુટ એટલે સમર્પિત કરવું છે. માય ટેલેન્ટ એટલે શું થાય, મારી અહીંયા બરોબર જે ટેલેન્ટ છે મારી અંદર, બરોબર છે, એને હું શું કરવા માંગુ છું, તો અહીંયા ફોર ધ પ્રોગ્રેસ ઓફ નેશન્સ એટલે અહીંયા મારું ટેલેન્ટ છે એ અહીંયા રાષ્ટ્રની સેવા માટે, એની પ્રગતિ થાય આગળ વધે, તો મારી બુદ્ધિ છે એ રાષ્ટ્રની સેવામાં હું સમર્પિત કરવા માંગુ છું. અહીંયા ટેલેન્ટ એટલે શું, તો એની જે આવડત છે, બરાબર, એની જે આપણે કહેવાય કે લાક્ષણિકતા છે, એની બુદ્ધિનો ઉપયોગ કરીને તે રાષ્ટ્રની જે છે એ પ્રોગ્રેસ કરે, વિકાસ કરે, તેના માટે એ છે ને વાપરવા માંગે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો મિસ સાસેસ, ધેટ્સ રિયલી ગ્રેટ થોટ. પ્રતિક પ્રતિક ખરેખર છે ને આ ખૂબ જ ઉમદા વિચાર છે. આઈ હોપ એવરી સ્ટુડન્ટ શુડ બી ક્લિયર અબાઉટ હિઝ ઓર હર ચોઈસ. અને હું પણ એ પણ આશા રાખું છું કે એવરી સ્ટુડન્ટ, દરેક જે વિદ્યાર્થી હોય ને, ઈ શુડ બી ક્લિયર, ઇઝ ક્લિયર હોવો જોઈએ, સ્પષ્ટ હોવો જોઈએ. કેના વિશે? તો અબાઉટ હિઝ ઓર હર ચોઈસ, કા તેણીનું કેરિયર અથવા તો તેનું કેરિયર, એ પસંદગી જે છે એ પસંદ કરવા માટે એ વ્યક્તિ છે ને એ કેવો હોવો જોઈએ, ક્લિયર હોવો જોઈએ, એટલે સ્પષ્ટ હોવો જોઈએ. મને એવું લાગે છે કે દરેક સ્ટુડન્ટ આવી રીતના ચોખ્ખો હોવો જોઈએ તેના વિચાર સાથે. થેન્ક યુ ફોર કોઓપરેટિંગ સો વેલ, આટલું બધું સહકાર આપવા બદલ તારો ખૂબ જ આભાર પ્રતિક. વેલ, ઇટ વોઝ નાઇસ ટોકિંગ ટુ યુ, અને હા, તારી સાથે વાતો કરીને ખૂબ જ મજા આવી. વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 8 અને રીડ નંબર 2 જે છે, ઇન્ટરવ્યુ વિથ ધ કેરિયર કાઉન્સલર, એ અહીંયા પૂરું થઈ ગયું. અહીંયા આનું જે તમામ જે પ્રશ્ન હતા અને એ પ્રશ્નને રિગાર્ડિંગ અહીંયા જે જે પ્રતિકે જવાબ આપ્યા આના ઉપરથી છે. હવે મિસ શાહ જે છે ધ કેરિયર કાઉન્સલર, તે હવે એ નક્કી કરશે કે ખરેખર પ્રતિકને કેવા પ્રકારનું કેરિયર પસંદ કરવું જોઈએ, એ હવે નક્કી થશે. એટલે એનો મતલબ હવે રીડ નંબર 3 જે છે આપણે, જેનો આપણે અભ્યાસ કરશું, જે પોસ્ટ કાઉન્સલિંગ ડિસ્કસિંગ, એના વિશે જે છે આપણે હવે એ જાણશું કે પ્રતિકને ખરેખર કેવા પ્રકારની કેરિયર પસંદ કરવી જોઈએ. કારણ કે એને ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ જે છે, ઔદ્યોગિક વાતાવરણ છે, એ પસંદ નથી. એટલે કે એ ધ્યાનમાં રાખીને ત્યારબાદ એને પૂછવામાં આવેલા પ્રશ્ન અને એને પ્રતિકે જે જવાબ આપ્યા તેને રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન છે અહીંયા કાઉન્સલર એકઠી કરશે, સંગ્રહિત કરશે, અને ત્યારબાદ એને કેવા પ્રકારની કેરિયર પસંદ કરવી તેના વિશે આપણે રીડ નંબર 3 હવે જોઈશું. તો નેક્સ્ટ વિડીયો લેક્ચર આવશે તેની અંદર આપણે રીડ નંબર 3 છે એનો આપણે અભ્યાસ કરશું. અસ્તુ.